विद्यार्थी मित्रों, समीकरण उकेल माटे आपणे जे शरत जोईए छे ए शरत नुं पालन थतुं होय तो आपणे उकेल केवो मळशे ते आपणे जोईए। जो ए वन बी टू माइनस ए टू बी वन नॉट इक्वल टू झीरो होय एटले के ए वन बाय ए टू नॉट इक्वल टू बी वन बाय बी टू आ शरतनुं पालन थतुं होय तो आ समीकरण युग्मने अनन्य उकेल मळे, एटले के एक ज उकेल होय। हवे आपणे जोईए तो जो ए वन बी टू माइनस ए टू बी वन इक्वल टू झीरो होय तो ए वन बाय ए टू इक्वल टू बी वन बाय बी टू इक्वल टू सी वन बाय सी टू। जो आ शरतनुं पालन थतुं होय तो समीकरणने अनंत उकेल मळे। હવે આપણે જોઈએ તો જો એ વન બાય એ ટુ ઇક્વલ ટુ બી વન બાય બી ટુ બી વન બાય બી ટુ નોટ ઇક્વલ ટુ સી વન બાય સી ટુ તથા એ વન બાય એ ટુ નોટ ઇક્વલ ટુ સી વન બાય સી ટુ જો આ શરતનું પાલન થતું હોય ત્યારે આપણને સમીકરણના યુગ્મનો કોઈ ઉકેલ મળતો નથી। હવે આપણે સ્વાધ્યાય 3.5 દાખલાની ગણતરી કરીએ। મિત્રો, તમને યાદ છે આપણી લોપથી બાકી છે, હજી એ આના પછી જોઈશું। વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 3.5 દાખલો નંબર છે પહેલો। સુરેખ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ નથી કે અનંત ઉકેલ છે તે જણાવો। જો અનન્ય ઉકેલ હોય તો આપણે એને ચોપડી ગુણાકારની રીતથી મેળવવાનું છે। રકમ પહેલી છે એક્સ માઇનસ થ્રી વાય માઇનસ થ્રી ઇક્વલ ટુ ઝીરો, બીજું છે થ્રી એક્સ માઇનસ નાઇન વાય માઇનસ ટુ ઇક્વલ ટુ ઝીરો। અહીં આપણે પહેલા સમીકરણને સરખાવીએ તો એ વનની વેલ્યુ કેટલી આવશે, વન આવશે, અને બી વનની વેલ્યુ આવશે માઇનસ થ્રી, સી વનની વેલ્યુ આવશે માઇનસ થ્રી, એ પ્રમાણે એ ટુની વેલ્યુ છે થ્રી, બી ટુની માઇનસ નાઇન, અને સી ટુની કેટલી આવશે માઇનસ ટુ આવશે। હવે આપણે જોઈએ તો એ વનની વેલ્યુ તમને વન આપેલી છે અને આ વેલ્યુ કેટલી છે થ્રી, ભાગ ચાલતો નથી, આપણે વન થર્ડ રાખીશું એ જવાબ। બી વન બાય બી ટુ શોધીએ તો માઇનસ થ્રી ડિવાઇડમાં માઇનસ નાઇન છે, તો માઇનસ થ્રી વન ઝા થ્રી, માઇનસ થ્રી મલ્ટીપ્લાય થ્રી, તો માઇનસ થ્રી માઇનસ થ્રી કેન્સલ થશે, માઇનસ વન થર્ડ આવશે જવાબમાં। અને એ પ્રમાણે જોઈએ તો સી વન બાય સી ટુ માઇનસ થ્રી બાય ટુ માઇનસ થ્રી બાય ટુ એટલે કેટલા થશે, આપણી પાસે થશે થ્રી બાય ટુ। અને તમે અહીં જુઓ તો કે એ વન બાય એ ટુ અને બી વન બાય બી ટુ બંનેની કિંમત સરખી છે, અને બી વન બાય બી ટુ સી વન બાય સી ટુની કિંમત કઈ થશે, આ વન થર્ડ છે અને આ થ્રી બાય ટુ છે, એટલે કયું થશે, આ નોટ ઇક્વલ ટુ સી વન બાય સી ટુ થવાનું છે। જો આ શરતનું પાલન થાય છે એટલે શું કહી શકાય કે આપેલા સમીકરણને અનન્ય ઉકેલ નથી। તો અહીં થશે તમારી શરતનું પાલન કે આ એ વન બાય એ ટુ આ ઇક્વલ ટુ થશે બી વન બાય બી ટુ નોટ ઇક્વલ ટુ થશે સી વન બાય સી ટુ, એટલે કે આપેલ સુરેખ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ નથી। તો શું લખાશે, અનન્ય ઉકેલ નથી, એટલે ઉકેલ નથી એટલે આપણે શોધવાના નથી, ચોકડી ગુણાકારની રીતે આપણે ઉકેલ શોધવાની જરૂર નથી। હવે આપણે દાખલો નંબર જોઈએ બીજો, ટુ એક્સ પ્લસ વાય માઇનસ ફાઈવ ઇક્વલ ટુ ઝીરો, થ્રી એક્સ માઇનસ ટુ વાય માઇનસ એટ ઇક્વલ ટુ ઝીરો છે। સૌથી પહેલા આપણે સહગુણકની સરખામણી કરીએ તો એ વનની કિંમત શું લખાશે, એ વનની કિંમત આવશે કેટલી, તો બે આવશે, એ વન બે લખાશે। બી વનની કિંમત સહગુણક નથી એટલે આપણે એક લખીએ છીએ અને આની કિંમત આવશે માઇનસ ફાઈવ, એ પ્રમાણે એ ટુની કિંમત આવશે થ્રી, બી ટુની કિંમત આવશે ટુ, અને સી ટુની કિંમત આવશે માઇનસ એટ। તો આપેલા સમીકરણમાં આપણે જો ગુણોત્તર લઈએ તો ગુણોત્તર આ પ્રમાણે થશે, આ ગુણોત્તર જુઓ તો તમે ટુ બાય થ્રી થાય, બી વન બાય બી ટુ ગુણોત્તર થશે વન બાય ટુ, અને આ ગુણોત્તર સી વન બાય સી ટુ માઇનસ ફાઈવ બાય માઇનસ એટ થશે। તો હવે જોઈએ તો આ બંને ગુણોત્તર કેવા છે, સમાન નથી, એટલે કઈ શરત આવશે, તો એ વન બાય એ ટુ નોટ ઇક્વલ ટુ આવશે બી વન બાય બી ટુ, એટલે કે સમીકરણ યુગ્મને કેટલા ઉકેલ છે, તો એ સમીકરણ યુગ્મ આવશે અનન્ય ઉકેલ છે, એટલે અતિ આ ઉકેલ આપણે શોધવો પડશે। તો સૌથી પહેલાં આપણે શું કરીએ, સહગુણકની ગોઠવણી કરીએ। હવે સહગુણકની ગોઠવણી માટે તમે યાદ રાખજો કે એક્સના છેદમાં કઈ રકમ લખાય, વાય અને એકના છેદમાં શું લખાય। હવે સાદી વાત છે કે આપણે એક્સના છેદમાં લખવું હોય તો આપણે જોવાનું કે એક્સ વાય એ વન અને એ ટુને આપણે આ પ્રમાણે ઢાંકી દઈએ તો શું બાકી રહેશે, વન હાફ વન ટુ માઇનસ ફાઈવ માઇનસ એટ, આપણે લખવાનું છે અહીંયા કે શું લખાશે, વન અને ટુ માઇનસ ફાઈવ માઇનસ એટ, બરાબર। હવે આપણે
વયના છેદમાં લખવાનું છે તો પહેલા આપણે આ વયનો સહગુણક આપણને કામ લાગશે નહીં તો બાકી શું રહેશે ટુ થ્રી અને માઇનસ ફાઇવ માઇનસ એટ પહેલાં લખાશે સી વન સી ટુ એટલે કે માઇનસ ફાઇવ માઇનસ એટ અને ટુ થ્રી વનના છેદમાં લખવું હોય તો આપણને ખબર છે કે પહેલાં લખીએ એ વન એ ટુ બી વન બી ટુ એટલે કે ટુ થ્રી અને વન ટુ હવે નામ પ્રમાણે આપણે કઈ રીત કરીએ છીએ ચોકડી ગુણાકાર તો શું કરવું પડશે આપણે ચોકડીમાં જ ગુણાકાર લેવાનો છે આ પ્રમાણે ચોકડીમાં ગુણાકાર કરીએ ત્યાર પછી આ પ્રમાણે ચોકડીમાં ગુણાકાર કરીશું તો જોઈએ ચોકડીમાં ગુણાકાર શું થશે આ ગુણાકાર કેટલો આવશે વન અને માઇનસ એટ છે તો માઇનસ એટ આવશે ચિહ્ન વચ્ચે માઇનસ આવશે આ થશે માઇનસ ટેન થશે હવે તમે જુઓ તો આપણે એક્સના છેદમાં લખાવી છે રકમ વયના છેદમાં લખી નાખીએ તો માઇનસ ફિફ્ટીન થશે માઇનસ કેટલા થશે માઇનસ સિક્સટીન થશે એકના છેદમાં થશે તો ચાર થશે અને માઇનસ થશે કેટલા ત્રણ થશે હા ચાર અને આ કેટલા થશે ત્રણ હવે આપણે જોઈએ તો એક્સના આપણે સહગુણકો જે છે વયના જે સહગુણકો છે અને એકના જે સહગુણકો છેદમાં લખેલા છે તે એનો આપણે ચોકડીમાં ગુણાકાર કરી નાખ્યો છે હવે કૌંસની બહાર કાઢીએ તો માઇનસ એટ અને માઇનસ માઇનસ થશે પ્લસ ટેન થઈ ગયા આ થશે માઇનસ ફિફ્ટીન અને પ્લસ સિક્સટીન થશે આ થશે ફોર માઇનસ થ્રી આવશે હવે આપણે જોઈએ તો એક્સના છેદમાં રકમ શું લખાશે તમે દરેક જગ્યાએ માટેનું ચિહ્ન લખજો તમને મેં આગળ પણ જણાવ્યું છે કે માટેનું ચિહ્ન લખવાનું ભૂલાય નહીં હવે આ સંખ્યા છે આપણને સરવાળા બાદબાકીના નિયમ બધા ખબર હોવા જોઈએ સંખ્યા ઋણ છે ધન છે તો થશે બાદબાકી થશે તો કેટલા આવશે અહીં આગળ આવશે બે ચિહ્ન લખાશે વત્તાનું કે મેં દસ સંખ્યા મોટી છે બાદબાકી થશે અને એક જ લખાશે આ એક જ છે બધાને તમને ખબર જ છે હવે આપણે કોની સરખામણી કરીએ તો એક્સ બાય ટુ સાથે વન બાય વન કરવાનું છે ત્યાર પછી વાય બાય વન સાથે વન બાય વનની સરખામણી કરવાની છે તો લખીએ આપણે આ પ્રમાણે કે એક્સ બાય ટુ એક્સ બાય ટુ ઇક્વલ ટુ વન બાય વન તો ચોકડીમાં ગુણાકાર ફરી પાછો આપણે કઈ રીતે ગુણાકાર કરવાનો છે ચોકડીમાં જ ગુણાકાર કરવાનો છે તો એક્સ અને એકનો ગુણાકાર આવશે એક્સ જ આવશે અને આ કેટલી કિંમત આવશે બે ગુણ્યા એક એટલે બે થશે ત્યાર પછી આપણે જોઈએ તો વાય બાય વન ઇક્વલ ટુ વન બાય વન એટલે સાદું છે તમે ડાયરેક્ટ લખી નાખો તો પણ ચાલે વાય ઇક્વલ ટુ કેટલા આવશે વન આવશે તો આમ શું કહી શકાય કે આપેલા સુરેખ સમીકરણ યુગ્મનો અનન્ય ઉકેલ કયો છે અનન્ય ઉકેલ જે છે એ કયો આવશે તો આપણે જોઈએ તો એક્સ બરાબર બે છે અને વાય બરાબર એક છે આ તમે પરીક્ષામાં જવાબ હું હેડિંગ આપીને લખજો કેમ કે જવાબ લખવાના પણ માર્ક્સ ફાળવેલા હોય છે દાખલો નંબર પહેલાંનો ત્રીજો જોઈએ રકમ છે થ્રી એક્સ માઇનસ ફાઇવ વાય ઇક્વલ ટુ ટ્વેન્ટી સિક્સ એક્સ માઇનસ ટેન વાય ઇક્વલ ટુ ફોર્ટી છે સૌથી પહેલાં આપણે પ્રમાણિક સ્વરૂપમાં લખીએ તો થ્રી એક્સ માઇનસ ફાઇવ વાય માઇનસ ટ્વેન્ટી ઇક્વલ ટુ આવશે ઝીરો પછી આવશે સિક્સ એક્સ માઇનસ ટેન વાય માઇનસ ફોર્ટી ઇક્વલ ટુ ઝીરો હવે આપણે એને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવીએ તો જુઓ એ વનની કિંમત આવશે કેટલી ત્રણ આવશે એ ટુની કિંમત આવશે સિક્સ બી વનની કિંમત આવશે માઇનસ ફાઇવ સી વન કેટલા આવશે માઇનસ ટેન બી ટુ આવશે માઇનસ ટેન અને સી વનની કિંમત આવશે માઇનસ ટ્વેન્ટી સી ટુની કિંમત આવશે માઇનસ ફોર્ટી ત્યાર પછી આપણે જોઈએ તો ગુણોત્તર સીધો આપેલો જ છે છતાં આપણે પાછો લખીએ તો થ્રી બાય સિક્સ એટલે કેટલા આવશે વન હાફ થશે ગુણાકાર ભાગાકાર કરીએ છીએ તમને ખ્યાલ આવશે માઇનસ ફાઇવ બાય ટેન તો ફાઇવ બાય ટેન એટલે કેટલા આવશે ફરી પાછા કેન્સલ કરતાં વન હાફ થશે અને ટ્વેન્ટી બાય ફોર્ટી એ પણ થશે વન હાફ એટલે કે એ વન ઇક્વલ એ વન બાય એ ટુ ઇક્વલ ટુ બી વન બાય બી ટુ ઇક્વલ ટુ સી વન બાય સી ટુ થશે તો તમે જુઓ અહીં આપેલ દ્વિચલ શરત સમીકરણ માટે આ શરતનું પાલન થાય છે તો સમીકરણ યુગ્મના કેટલા ઉકેલ હશે તો સમીકરણ યુગ્મના આપણી પાસે અનંત ઉકેલ હશે અને ઉકેલ અનંત છે એટલે એટલા બધા ઉકેલ તો ન મેળવાય એટલે આપણે દાખલો અહીં પૂરો કરીએ વિદ્યાર્થી મિત્રો દાખલો નંબર પહેલાંનો ચોથો હોમવર્કમાં કરી દેજો આવડશે તમને સહેલું છે દાખલો બીજો જોઈએ તો નીચેના સુરેખ સમીકરણ યુગ્મને એ અને બીની કઈ કિંમતો માટે અનંત ઉકેલ છે મિત્રો તમને અહીં આપેલું છે કે અનંત ઉકેલ તો છે જ આપણે ફક્ત એ અને બીની કિંમત શોધવાની છે તો આપણી રીત પ્રમાણે તમને આ બે સમીકરણ આપેલા છે ટુ એક્સ પ્લસ થ્રી વાય ઇક્વલ ટુ સેવન છે અને એ માઇનસ એક્સ એ
ए माइनस बी इंटू एक्स है प्लस ए प्लस बी इंटू वाई है इक्वल टू थ्री ए प्लस बी माइनस टू है। तो सौथी पहले आपणे शुं करीए एने प्रमाणित स्वरूप में लखीए। तो प्रमाणित स्वरूप में आपणे आ प्रमाण लखी शकीए समीकरण ने। आपणुं समीकरण क्यूँ है तो जोईए तो टू एक्स प्लस थ्री वाई माइनस सेवन इक्वल टू जीरो। त्यार पछी आवशे ए माइनस बी इंटू एक्स छे प्लस ए प्लस बी इंटू वाई छे अने माइनस केटला आवशे तो थ्री ए प्लस बी माइनस टू। अहीं आगळ चिन्ह माइनस एटले तमे खास ध्यान रखजो, बाकीना चिन्हों बधा बदलाशे। त्यार पछी आ बीजुं स्टेप क्यूँ छे व्यापक स्वरूप साथे सरखावता। तो आपणे जोईए तो अहीं आगळ तमे जुओ ए वन नो सहगुणक बे छे, ए टू में एक्स नो सहगुणक ए माइनस बी है, बी वन नो सहगुणक है एक्स में एक्स नो वाई नो सहगुणक है त्रण अने बी टू एटले के वाई नो सहगुणक है ए प्लस बी, सी वन एटले के अचल पद नो सहगुणक है एटले अचल पद माइनस सात है अने अहीं आगळ तमे जो तो माइनस थ्री ए प्लस बी अने माइनस टू थशे। हवे आपणने खबर छे के समीकरण में बात करी तेम अनंत उकेल तो छे ज, आपणे फक्त ए अने बी नी किंमतो शोधवानी छे। हवे तमने खबर छे के अनंत उकेल होय तो कई शरतनुं पालन थवुं जोईए, तो ए वन बाय ए टू, बी वन बाय बी टू, सी वन बाय सी टू आ बधा ज पदनो गुणोत्तर केवो होवो जोईए, समान होवो जोईए। तो आपणे आ ए वन ए टू बी वन बी टू नी सरखामणी करीए पहेला। तो आपणे जोईए तो शुं थशे, तो लखवानुं के ए वन बाय ए टू इक्वल टू बी वन बाय बी टू। चलो हवे ए वन नी वेल्यू केटली छे तो टू डिवाइड में ए माइनस टू आवशे अने आनी केटली वेल्यू छे थ्री डिवाइड में ए प्लस टू आवशे। हवे आपणे कई रीते गणतरी करीए छे, चौकड़ी गुणाकार, तो गुणाकार कई रीते करवानो छे हमेशा चौकड़ी में ज करवानो रहेशे। तो टू ब्रेकेट में ए प्लस बी लखाशे अने थ्री ब्रेकेट में ए माइनस बी लखाशे। तमने गुणाकार करता आवड़े छे तो टू ए प्लस टू बी थशे, थ्री ए माइनस थ्री बी थशे। हवे तमे जुओ तो टू ए माइनस केटला थशे थ्री ए ना केटला आवशे माइनस थ्री ए थ्री बी अने माइनस टू बी, आ थशे माइनस ए, आ थशे माइनस फाइव बी। एटले के तमे जुओ तो बन्ने बाजू माइनस चिन्ह छे तो एनी वेल्यू केटली थई गई फाइव बी थशे। आपणे आने आम ज राखीए। ત્યાર પછી આપણે સરખામણી કરીએ બી વન બી ટુ અને સી વન સી ટુની, તો બી વન ડિવાઈડ બી ટુ ઇક્વલ ટુ સી વન ડિવાઈડ આવશે સી ટુ। હવે તમે જુઓ તો બી વનની વેલ્યુ કેટલી છે, બી વન બી ટુવાળી કિંમત આપણને ખબર છે કે કઈ કિંમત આવવાની છે, થ્રી ડિવાઈડમાં એ પ્લસ બી। સી વન સી ટુમાં કિંમત કઈ આવશે તો આપણે જોઈએ કે માઇનસ સેવન છે અને માઇનસ થ્રી એ પ્લસ બી માઇનસ ટુ છે। આપણે લખીએ કે માઇનસ સેવન, માઇનસ સેવન ડિવાઈડમાં માઇનસ થ્રી એ પ્લસ કેટલા લખાશે બી અને માઇનસ ટુ આવશે। હવે લખીએ તો એ આગળ એ પ્લસ બી ઇક્વલ ટુ સંખ્યા બંને કઈ છે, માઇનસ ઉપર નીચે છંદ છેદમાં તો ધન થશે, થ્રી એ પ્લસ બી માઇનસ કેટલા આવશે ટુ આવશે। હવે આપણે આગળ જોઈએ તો આપણે આનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ। ચોકડીમાં ગુણાકાર જ છે, ફરી પાછી આપણે રકમ લખી રાખીએ અહીંયા આગળ કરી દઈએ તો ગણતરી જોઈએ। થ્રી સાથે આનો ગુણાકાર તો કેટલા લખાશે, થ્રી બ્રેકેટમાં થ્રી એ પ્લસ બી માઇનસ ટુ ઇક્વલ ટુ સાત સાથે એ પ્લસ બીનો ગુણાકાર આવશે, તો આ થશે નાઇન એ પ્લસ થ્રી બી માઇનસ સિક્સ, સેવન એ પ્લસ સેવન બી આવશે। હવે તમે જુઓ તો નાઇન એ માઇનસ થશે સેવન બી, પ્લસ થ્રી બી માઇનસ સેવન બી, માઇનસ સિક્સ ઇક્વલ ટુ ઝીરો, આ થશે તો ટુ એ થશે, આ થશે માઇનસ ફોર બી, માઇનસ સિક્સ ઇક્વલ ટુ ઝીરો। હવે આપણે એક કામ કરીએ, અહીંયા આગળ આપણને એની કિંમત ખબર છે, એની કેટલી વેલ્યુ કેટલી છે, આ છે આપણી પાસે આવેલી ફાઈવ બી છે તો મૂકી દઈએ, એની જગ્યાએ કેટલા મૂકીએ ફાઈવ બી મૂકીએ, તો શું લખાશે ટુ બ્રેકેટમાં ફાઈવ બી
माइनस फोर बी इक्वल टू आ सिक्स पाछळ लई जाइए आ थशे टेन बी माइनस थशे फोर बी इक्वल टू सिक्स सिक्स बी इक्वल टू सिक्स मीन्स के बी इक्वल टू केटला आवशे वन तमने खबर छे केम वन थशे ते तो अपनी पास ए नी वेल्यू केटली आवशे तो समीकरण उकेल आपणे जवाब लखवानी टेव पाड़वानी छे दर वखते जवाब लखवानो छे आनो तो जवाब शुं लखी शकाय के ए एनी वेल्यू केटली आवशे एनी किंमत पांच आवशे अने बीनी किंमत एक आवशे आ तमारो समीकरणनो जवाब थशे। मित्रों परीक्षामां तमे जवाब पण अलगथी लखजो केम के पेपर चेकिंगना सोल्यूशनमां जवाब लखवाना पण पॉइंट फाइव मार्क्स फाड़वेला होय छे। विद्यार्थी मित्रों दाखला नंबर बीजानो बीजो जोईए नीचेना सुरेख समीकरण युग्मने के नी कई किंमत माटे उकेल न मळे एम आपेलुं छे। बे समीकरण कया कया छे थ्री एक्स प्लस वाई इक्वल टू वन टू के माइनस वन एक्स नो सहगुणक एक्स माइनस वन वाई नो सहगुणक अने टू के प्लस वन अचळ पद छे। सौथी पहेलुं काम क्यूँ करवानुं आपणे प्रमाणित स्वरूपमां लखीए तो थ्री एक्स प्लस वाई माइनस वन इक्वल टू झीरो आ थशे टू के माइनस वन एक्स नो सहगुणक प्लस के माइनस वन वाई नो सहगुणक अने माइनस टू के प्लस वन अचळ पद थशे इक्वल टू थशे झीरो। व्यापक स्वरूपनी सरखामणी करी आपणे तो ए वन ए टू बी वन बी टू सी वन सी टू नी किंमतो लखवानी छे। चलो जोईए आपणे अहीं तमे जुओ तो ए वन नी किंमत केटली आवशे त्रण आवशे अने ए टू नी किंमत केटली आवानी छे तो टू के माइनस वन आवशे। बी वन नी किंमत आवशे वन बी टू नी किंमत केटली आवानी छे तो के माइनस वन आवशे। सी वन की किंमत माइनस वन अने आ किंमत छे टू के माइनस प्लस वन छे। चिन्ह में खास ध्यान रखो एक पण जगह चिन्ह बदलाई गयो तो दाखलो आखो ज खोटो थशे। हवे आपणे समीकरण युग्मनो उकेल न मळे तो तमारे याद रखवानुं छे कई शरतनुं पालन थवुं जोईए। उकेल न मळे एटले के ए वन बाय ए टू इक्वल टू बी वन बाय बी टू आ शरतमां आ बे पदों छे गुणोत्तरो छे ए नॉट इक्वल टू होवा जोईए। तो आपणे सरखामणी क्या बे पदनी करी आपणे आ बे पदोनी सरखामणी करवानी छे केमके आ तो नॉट इक्वल टू थवुं जोईए। चलो आगळ जोईए तो ए वन बाय ए टू नी किंमत केटली छे ते जोईए तो ए वन नी वेल्यू थ्री छे अने आ छे टू के माइनस वन छे इक्वल टू बी वन नी वेल्यू छे वन डिवाइड में छे के माइनस वन। आपणी रीत कई छे चौकड़ी गुणाकारनी तो चौकड़ी में ज गुणाकार करवानो छे। तो जोईए थ्री ब्रेकेट में के माइनस वन अने वन छे न लखो तो पण चाले टू के माइनस वन तो गुणाकार थशे आनो थ्री के माइनस थ्री पहला आ बे पदनो गुणाकार अने पछी आ बे पदनो गुणाकार ए आपणे आगळ शीखी गयेला छे। वन छेले कोई प्रश्न रहेतो नथी। हवे जोईए तो थ्री के माइनस टू के अने माइनस वन अने आ थशे प्लस थ्री साइड बदलाई साइन चेन्ज थई जशे आ के केटलो आवशे टू आवशे एटले के तमारी के नी वेल्यू जो बे होय तो सुरेख समीकरण युग्मनो उकेल मळतो नथी। तो तमारे जवाब शुं लखवानो जवाब आनो के इक्वल टू बे होय तो आपणू जे सुरेख समीकरण युग्म छे नो उकेल न मळे। विद्यार्थी मित्रों दाखला नंबर त्रीजो छे रकममां छे के आपणे एनो जे रकम आपेल छे तेमां आदेश अने चौकड़ी गुणाकार रीते उकेल मेळवानो छे। तो आ बंने रीते आपणे शीखी गया छे। तो मित्रों आदेश आपूं छूं तमने के तमारा दाखला बंने साथे गणवाना छे समझ्या। हवे आपणे दाखला नंबर जोईए चौथो तो एमां कूट प्रश्न छे खास अगत्यना दाखला छे परीक्षा माटे इम्पोर्टन्स छे। एक हॉस्टेलना विद्यार्थीओनो भोजन खर्च अंशतः अचल अने अंशतः विद्यार्थीए जेटला दिवस भोजन लीधुं होय ते दिवसोनी संख्याना प्रमाणमां होय छे। एक विद्यार्थी छे वीस दिवस भोजन ले छे अने हज़ार रुपया खर्च थाय छे। बीजो विद्यार्थी छवीस दिवस भोजन ले छे अने एनो खर्च एक हज़ार एक सौ एंसी रुपया थाय छे। तो आपणे एनो निश्चित दैनिक खर्च अने भोजन खर्च शोधवानो छे। हवे आपणे धरी लईए धारो के निश्चित मासिक खर्च केटलो छे एक्स रुपया छे अने दैनिक भोजन खर्च वाय रुपया छे। तो आपेली माहिती परथी आपणने समीकरण नंबर एक अने बे मळशे। तो शरत एक मुજબ समीकरण શું મળશે વિદ્યાર્થી નો ખર્ચ એક્સ છે અને
20 દિવસ ભોજન લે છે તો એનો ખર્ચ કેટલો આવશે? એનો ખર્ચ 1000 રૂપિયા આવે છે. હવે આપણે આગળ જોઈએ તો શરત છે બીજી. બીજી શરત મુજબ શું થશે કે શરત 2 મુજબ આપણે જોઈએ તો એક્સ રૂપિયા ખર્ચ થાય છે અને એને 26 દિવસ ભોજન લે છે 1180 રૂપિયા ખર્ચ થવાનો છે. હવે આપણે જોવાનું છે કે આપણે આ સમીકરણને કયા સ્વરૂપમાં લખવાનું છે તો પ્રમાણિત સ્વરૂપમાં લખીએ આપણે આ સમીકરણને. શું લખાશે પ્રમાણિત સ્વરૂપ એનું? એક્સ પ્લસ 20y માઇનસ 1000 ઇક્વલ ટુ 0 અને એક્સ પ્લસ 26y માઇનસ 1180 ઇક્વલ ટુ 0. આપણી પાસે આ બે સમીકરણ આવી ગયા છે. આપણે હવે એને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવીએ તો વ્યાપક સ્વરૂપ સાથે આપણે એની સરખામણી કરીએ. આ બંને હેડિંગ સારા અક્ષર લખજો. ચાલો હવે આપણે સરખામણી કરીએ તો A1ની કિંમત થશે 1 થશે અને B1 A2ની કિંમત પણ કેટલી થશે? A2 પણ થશે 1 જ થશે. સહગુણક એક્સના કોઈ નથી આપેલા. B1 અને B2 એટલે કે આપણે વાયના સહગુણક લખવાના છે. એકવાર લખાશે 20 અને બીજું લખાશે 26. અચળ પદ બંને છે એના સહગુણકો અચળ પદ છે 1000 માઇનસ અને માઇનસ 1880 થવાનું છે. હવે આપણે કઈ રીત કરીએ છીએ તો એમાં આપણે સહગુણકોની ગોઠવણી કરવાની છે. તો સહગુણકની ગોઠવણી આપણે જોઈએ તો ગોઠવણી આ પ્રમાણે થશે. સહગુણકની ગોઠવણી તો લખીએ આપણે કે સહગુણકોની ગોઠવણી કરતા તો આપણે જોઈએ સહગુણકની ગોઠવણીમાં એક્સ નગુણક વાય અને 1 થશે. તો આપણે ખબર છે કે એક્સના ગુણાકાર છેદમાં લખવું હોય સહગુણકો તો આપણે આ કિંમતો લખતા નથી. એટલે કે 20 26 હજાર અને 1180 આવશે. આપણે આ પ્રમાણે ગોઠવીએ ને તો શું લખાશે કે 20 અને 26 માઇનસ 1000 અને માઇનસ 1180. એ પ્રમાણે આપણે વાયના લખીએ તો શું લખાશે? વાયમાં લખાશે માઇનસ 1000 માઇનસ 1180 ઉપરાંત સીના સહગુણક લખેલા છે. આપણે હવે એના લખીએ તો કયા આવશે? 1 અને 1 આવશે. ત્યાર પછી એકમાં લખીએ તો તમે જોજો અહીંયા આગળ 1 1 લખાશે, અહીં લખાશે 20 અને 26 લખાશે. હવે આપણે ગુણાકાર કરી જોઈએ તો એક્સના છેદમાં શું થાય તે જોઈએ. તો જોઈએ પહેલાં આ બે રકમનો ગુણાકાર શું આવશે. તમે ડાયરેક્ટ ગુણાકાર કરીને પણ લખી શકો. જો ગુણાકાર આ તમને કરતા આવડતા હોય તો સીધો ગુણાકાર પણ લખી શકશો. તો 20 અને કોનો ગુણાકાર છે? માઇનસ 1180નો ગુણાકાર થશે. માઇનસ 26 અને કોનો ગુણાકાર છે? માઇનસ 1100નો ગુણાકાર થશે. આપણે એક્સના છેદમાં આ ગુણાકાર કરવાનો છે માટે લખીએ એક્સ શું આવશે જોઈ લઈએ. અને આ બે રકમનો ગુણાકાર થશે, તમે ગુણાકાર કરજો ખાસ, માઇનસ 2 3 6 0 0 અને આ પણ થશે માઇનસ. ગુણાકાર કેટલો આવશે? 26 સાથે ગુણાકાર છે એનો તો ગુણાકાર થશે સહેલો છે 26000 લખવા પડશે. ફરી પાછું જોઈએ આપણે. આગળ તમે માટેના ચિહ્નો લખવાનું ભૂલશો નહીં. માઇનસ 2 3 6 0 0 આ થશે પ્લસ 2 6 0 0. ચાલો હવે જોઈએ આપણે તો એક્સના છેદમાં લખાશે એક સંખ્યા ધન છે એક સંખ્યા ઋણ છે, બાદબાકી થશે એની તો કેટલા આવશે? આવશે 2400. અને મિત્રો આગળ સંજ્ઞા કઈ સંજ્ઞા આવશે? પ્લસ આવશે, કેમ કે પ્લસ 2600 છે એટલા માટે. આ મુજબ આપણે વાયની ગણતરી કરી નાખીએ તો જોઈએ આપણે વાય શું લખાય. વાયના છેદમાં આવશે તો કોનો ગુણાકાર આપણે જોઈએ આમાં? 1 અને 1000નો ગુણાકાર છે અને 1180 સાથે 1નો ગુણાકાર છે. તો આ પ્રમાણે લખાશે કે 1 અને કોનો ગુણાકાર? માઇનસ 1000નો ગુણાકાર થશે. માઇનસ ફરી પાછું 1 સાથે
माइनस 1180 नो गुणाकार थसे। हवे जुओ फरी पाछू आगळ माटे लखशो y लखाशे, आ गुणाकार थसे माइनस 1000 थसे, माइनस आ गुणाकार थसे माइनस 1180। फरी पाछो आपणे y जोईए तो माइनस 1000 अने प्लस 1180 आवशे। हवे तमे जुओ तो अने बादबाकी थसे तो y ना डिवाइड में शू आवशे तो 180 आवशे। बराबर छे, अपनी पास एक्स केटलो आवशे आ किंमत आवशे अने y आवशे आ किंमत आवशे। बाकी रहे छेल्लू आपणे अचल पद वाळू छे तो एक ना जे छेदमां छे ए शू छे गुणाकार तो 26 माइनस केटला 20 आवशे। आ तो सहेलू छे तो एक ना डिवाइडमां शू आववानुं 6 आवशे। હવે તમે જુઓ તો આ બધા જે ગુણોત્તર મળ્યા છે, હવે જોઈએ તો આપણી પાસે એક્સના ગુણોત્તરમાં છે 2400 છે અને વાયના ડિવાઈડમાં છે 180 છે અને અચળ પદ 1/6 છે। હવે આપણે આ બે પદોની સરખામણી કરીએ અને આ બે પદની સરખામણી કરીશું। તો પહેલાં આપણે એક્સના ડિવાઈડમાં કેટલા છે 2400 છે અને 1/6 છે, વાયના ડિવાઈડમાં 180 છે અને 1/6 છે। ફરી પાછું ચોકડી ગુણાકાર તો શું લખાય, 6x ઇક્વલ ટુ શું લખાશે 2400, 1 અને 2400નો ગુણાકાર 2400 થશે, એક્સ કેટલો આવશે 2400ના ડિવાઈડમાં 6 આવશે। તો ભાગ ચલાવતા દરેક જણને ખબર છે કે 2400 એટલે કે ભાગલા થશે આ થશે, ડિવાઈડમાં 6 આવશે તો એક્સની વેલ્યુ કેટલી આવવાની, એક્સ આવી જશે 400 આવશે। એ પ્રમાણે આપણે વાય કરીએ તો 6y ઇક્વલ ટુ કેટલા આવશે 180 આવશે, તો વાય બરાબર 180 ડિવાઈડમાં 6 લખાય, વાય બરાબર 30 મલ્ટીપ્લાય 6 ડિવાઈડમાં 6, વાય કેટલા આવશે 30 આવશે। આપણને એક્સ અને વાયની કિંમત મળી ગઈ છે તો આપણે જવાબ શું લખીએ, આપણે જવાબ લખીએ એનો કે નિશ્ચિત માસિક દર એક્સ થશે 400 રૂપિયા અને દૈનિક ભોજનનો જે ખર્ચ છે, દૈનિક ભોજન ખર્ચ આવશે વાય એટલે કે 30 રૂપિયા। બરાબર સમજ પડી? હવે દાખલા આપણે પાઠ આગળના ભાગમાં જોઈશું।